આગળ વધે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ધ્રાંગધ્રાના જસાપર ગામનું તળાવ તૂટ્યું છે. તળાવ તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વાવડી ગામમાં 6 લોકો ફસાયા છે. ગામ તરફના નાળામાં પાણી આવતા ટ્રેક્ટર સાથે આ 6 લોકો ફસાયા હતા, ત્યારે તંત્ર દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વાવડી ગામથી આવી રહ્યા છે. ગામનું તળાવ છે તે તૂટતા આ ઘટના સામે આવી છે અને ગામમાં પાણી ફરી વળ્યું છે. જસાપર ગામનું તળાવ તૂટતા જ ગામમાં પાણી ફરી વળ્યું છે અને તેમાં એક ટ્રેક્ટર લઈને જઈ રહેલા 6 લોકો ફસાયા છે. સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી, તો તાત્કાલિક બચાવ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે અને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી 6 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે. ધ્રાંગધ્રાની પાસેની જ્યાં એક તળાવ તૂટ્યું છે, જસાપર ગામનું તળાવ છે તે તૂટી ગયું છે, ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા છે. સાથે જ 6 લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિશે પર પરવેશ સાંધી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. પરવેશ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી રહી છે, હાલ શું પરિસ્થિતિ છે? 6 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, કેટલા લોકોને બચાવાયા છે? જે ચોક્કસ વિનયજી આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 2 દિવસ એવી રીતે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની અંદર ટ્રેક્ટર લઈને અવારનવાર જો તંત્ર દ્વારા જાણ કરવામાં આવી કે આવા રસ્તે કે આવી રીતે પાણી વહી રહ્યું હોય એની વચ્ચે કોઈ સામે વાહન લઈને જવું નહીં, તેમ છતાં પણ લોકો જઈ રહ્યા હતા, પોતાનો જીવ જોખમમાં નાખીને ત્યારે આ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા, ત્યારે એમાંથી 10 જણા ફસાઈ ગયા, તેમાં 3 જણા તંત્ર દ્વારા બચાવી લેવામાં અને હાલ હેલિકોપ્ટર દ્વારા બીજા લોકોને બચાવવાની હાલ કામગીરી ચાલુ છે. ત્યારે જિલ્લા કલેક્ટર જે કે રાજેશ ને તમામ ટીમ રહી તંત્ર ખડે પગે છે. બિલકુલ પરવેઝ, સમગ્ર વિગત જણાવવા બદલ આપનો આભાર. તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે આ વિસ્તાર એવો છે, તે વિસ્તારમાં લોકોને વાહનો લઈને કે તે વિસ્તારમાં આગળ ન જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો જ છે. આ પહેલેથી જ સૂચના આપવામાં આવી છે કે આ વિસ્તારમાંથી પસાર ન થવું, તો પણ લોકો જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. ત્યારે એક ટ્રેક્ટર આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે પાણીમાં ગરકાવ થયું છે અને ત્યારે હાલ બચાવ કાર્ય હાથ ધરવામાં આવી છે.